નમસ્તે વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં. હું મકવાણા આરતી, શ્રી વિદ્યાવિહાર પ્રાથમિક શાળા, વિષય ગુજરાતીના આજના આ વિડીયોમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના અભ્યાસક્રમની શરૂઆત કરતા પહેલા આપણે એક લોકગીતની બે પંક્તિઓ સાંભળીએ, જેથી તમને પણ મજા આવે. હું તમને આ લોકગીતની બે પંક્તિઓ ગાય સંભળાવીશ, તો તમે એ શ્રવણ કરજો. ઝૂલણ મુરલી વાગી રે રાજાના કુંવર, ચાલો ને જોવા જઈ. મુરલી વાગી રે રાજાના કુંવર, ચડવા તે ઘોડલા હંસલારા રાજાના કુંવર. પીતળિયા પલાણ મુરલી વાગી રે રાજાના કુંવર, ઝૂલણ મુરલી વાગી રે રાજાના કુંવર. ચાલો ને જોવા જઈએ મુરલી વાગી રે રાજાના કુંવર. મજા આવી? બાળ દોસ્તો, આવા તો અનેક ગીતો હોય છે જે આપણને સાંભળવા અને ગાવા ખૂબ જ ગમતા હોય છે. તો આજે આપણે પણ આપણા અભ્યાસક્રમની અંદર આવું જ એક લોકગીત હિંડોળો નો અભ્યાસ કરીશું, જે કાવ્ય 11 હિંડોળો છે અને તેનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. લોકગીત છે એ લોકસમૂહ દ્વારા રચાય છે. લોકગીત પરંપરાથી લોકોમાં ગવાતો ચાલ્યો આવે છે અને નાના મોટા સૌને આનંદ આપે છે. તો આપણે લોકગીત હિંડોળાની શરૂઆત કરતા પહેલા એક લોકગીત છે એને સાંભળીએ. હું એ લોકગીત છે એ તમને ગાઈ સંભળાવું છું, તમે એનું શ્રવણ કરજો અને ઘરે છે આ લોકગીત છે એ ગાવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ ગાવું ગમે એવું આ સુંદર લોકગીત છે. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો હિચેરે હે હિચેરે હે હિચે હિંડોળી આંબાની ડાળ. બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ, કિન ખાબી સુરવા લવાલો મારો હિચેરે હે હિચેરે હિચે હિંડોળે આંબાની ડાળ. ચડવા તે ઘોડલા હંસલા રે આંબાની ડાળ, પીતળિયા પલાણ વાલો મારો હિચેરે હે હિચેરે હિચે હિંડોળે આંબાની ડાળ. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ વાલો મારો હિચેરે હે હિચેરે હિચે હિંડોળે આંબાની ડાળ. માથે મેવાડી મોળિયા રે આંબાની ડાળ, દશે આંગળી વેડ વાલો મારો હિચેરે હે હિચેરે હિચે હિંડોળે આંબાની ડાળ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો હિચેરે હે હિચેરે હિચે હિંડોળે આંબાની ડાળ. મજા આવી વિદ્યાર્થીઓ? તમે પણ આ લોકગીત છે એ ગાવાનો પ્રયત્ન કરજો. હવે આપણે આ લોકગીત છે એ ની બે બે પંક્તિઓ સમજીએ. સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, રૂપાના કડલા ચાર, વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ. અહીં હિંડોળો એટલે
હિચકો રૂપુ એટલે ચાંદી, વાલો એટલે કે શ્રી કૃષ્ણ. અહીં વાલો શબ્દ છે એ શ્રી કૃષ્ણ માટે વપરાયેલો છે. પ્રસ્તુત જે લોકગીત છે, આ લોકગીત ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નું વર્ણન કરવામાં આવ્યું છે. આંબાની ડાળે સોનાની સાંકળ વડે હિંડોળો બાંધવામાં આવ્યો છે. તો આ જે હિંડોળો સોનાની સાંકળ વડે અને રૂપાના કડા વડે બાંધેલો છે, હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે અને આ હિંડોળામાં ભગવાન શ્રી કૃષ્ણ ઝૂલે છે, તેથી હિંડોળાની શોભા વધી છે. બાએ બાજુ બંધ બેર ખારે આંબાની ડાળ, કિન ખા બી સુરવાલ. બાએ એટલે કે બાવડે, બેરખો એટલે રુદ્રાક્ષના મોટા વણકાની માળા, કિન ખા બી એટલે કે જરીબુટ્ટાના વણાટ વાળું એક કાપડ, અને સુરવાલ એટલે કે પાયજામો. ભગવાન શ્રી કૃષ્ણએ બાએ બાજુબંધ બાંધ્યા છે અને રુદ્રાક્ષનો બેરખો શોભી રહ્યો છે. તેમણે કિન ખાબી સુરવાલ પહેર્યો છે. એવા મારા વાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિચકે ઝૂલે છે. ચડવાતી ઘોડલા હંસલારે આંબાની ડાળ, પીતળિયા પલાણ વાલો મારો હિચે હિંડોળે આંબાની ડાળ. અહીં ઘોડલા ચડવાથી ઘોડલા હંસલા એટલે કે હંસ જેવી ચાલ ચાલતા ઘોડા, પલાણ એટલે કે ઘોડાની પીઠ પર નાખવા માટેનું જે આસન હોય એને પલાણ કહે છે, જેને બેઠક પણ કહેવામાં આવે છે. શ્રી કૃષ્ણએ સવારી કરવા માટે હંસ જેવી ચાલી ચાલતા હંસલા ઘોડા છે અને તેના ઉપર પિત્તળનું બનાવેલું પલાણ છે. એવા મારા વાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિચકે ઝૂલે છે. પગે રાઠોડી મોજડી રે આંબાની ડાળ, ચાલે ચટકતી ચાલ. રાઠોડી એટલે કે રજપૂતોની જાતિને લગતું, મોજડી એટલે કે પગરખું, અને ચટકતી એટલે કે રૂઆબદાર. શ્રી કૃષ્ણના પગમાં રાઠોડી મોજડી પહેરી છે અને એ મોજડી પહેરીને તેઓ રૂઆબભેર ચાલે છે. એવા મારા વાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિચકે ઝૂલે છે. માથે મેવાડી મોળિયારે આંબાની ડાળ, દશે આંગળીએ વેઢ વાલો મારો હેચે હિંડોળે આંબાની ડાળ. મેવાડી એટલે કે મેવાડનું, મૂળિયા એટલે કે ફેટો, વેડ એટલે કે સોનાના વાળાની આટાવાળી વીટી. શ્રી કૃષ્ણએ માથે મેવાડી ભરતકામ વાળો કસબી ફેટો પહેર્યો છે. એમની દસે આંગળીએ વેડ એટલે કે દસે આંગળીઓની અંદર વીટીઓ છે. એવા મારા વાલા શ્રી કૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હિચકે ઝૂલે છે. તો આમ હિંડોળો લોકગીત ની અંદર ભગવાન શ્રી કૃષ્ણ નું વર્ણન કરવામાં આવ્યું છે અને વાલો શબ્દ છે એ શ્રી કૃષ્ણ માટે વાપરવામાં આવ્યું છે. શ્રી કૃષ્ણે માથે મેવાડી કસબી ફેટો પહેર્યો છે, એમની બાએ બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષ ની માળા શોભે છે, તેમની દશે આંગળીઓએ વીટી છે, તેમને પગમાં રાઠોડી મોજડી પહેરી છે અને કિનખાવી સુરવાલમાં શ્રી કૃષ્ણ મોહક લાગે છે. તો આમ પ્રસ્તુત કાવ્ય હિંડોળું છે એ અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. તમે આ કાવ્ય છે એ ગાવાનો પ્રયત્ન કરજો. કાવ્યનો સ્વાધ્યાય છે એ તમને અલગથી આપવામાં આવશે. ફરીથી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઈએ.